नमस्कार मित्रों, हूँ प्रफुल्ल मकवाणा, सत केवल विद्या मंदिर सरसा तरफथी आपनुं स्वागत करूँ छूँ। मित्रों, आज आप धोरण 11 में एकाउंट एटले के नामना मूळ तत्व में चेप्टर नंबर 4 में आम नोंध एटले के जनरल एम GST ना एक्जाम्पल विषे बात करीशुं। आपणे वसे केने कहेवाय छे टूंक में, तो GST एटले के गुड्स एंड सर्विस टैक्स, बराबर। हवे एना रिलेटेड आपणे एक्जाम्पल कई रीते छे ए अहींया आगळ जोईशुं। आजे तो सौ प्रथम उदाहरण नंबर 13, नीचेना व्यवहारों पर थी अमदावादना श्री अश्विन पटेलना चोपड़े जान्युआरी 2019 आमनोट लखो। श्री अश्विन पटेलना धंधाना व्यवहारों ने केन्द्रीय वसेक के CGST 6% छे, केटलुं छे 6%। त्यार पछी राज्य वसेक एटले के SGST 6% छे, टोटल 6 + 6 एटले 12%, बराबर टोटल छे। जे IGST અહીં આગળ આપેલો છે તે લાગે છે, એટલે કે જ્યારે આપણે એક્ઝામ્પલ તરીકે આ વેપારી કઈના છે, અમદાવાદ, તો અમદાવાદ એટલે કે ગુજરાતમાં આવે છે, કઈ આવે છે, ગુજરાતમાં। હવે જ્યારે ગુજરાતમાં અમદાવાદ આવે છે, એટલે કે ગુજરાતમાંથી માલ ખરીદે તો આપણે SGST અને CGST લગાવીશું, બરાબર, ગુજરાતમાંથી માલ ખરીદે। परंतु जो एज माल आपणे गुजराती बार एटले के मुंबई, भोपाल, बराबर, मध्य प्रदेश, जयपुर, तो आ गुजराती बार छे, एटले आपणे अहींया आगळ क्यों GST लागशे, IGST। शू लागे? IGST, एटले टोटल ए 12% छे। केटला लागे? 12%। एटले आटलू याद राखवू, ज्यारे गुजरातनी अंदरथी माल खरीदे तो CGST अने IGST अलग अलग मूकवानो, અને જ્યારે આપણે માલ આઉટ ઓફ ગુજરાત એટલે કે ગુજરાતી બહારથી ખરીદીએ અથવા વેચીએ તો ત્યારે આપણે IGST લગાવીશું, બરાબર। તો આ રીતે આપણે આ GST એન્ટ્રી પણ કરીશું અને આમનોદમાં એની અસર આપીશું। જ્યારે હવે બીજો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખો મિત્રો, જ્યારે પણ તમે ખરીદી કરો ત્યારે એને આવક પૂરતી કહેવાય। શું કહેવાય? આવક પૂરતી વસેક લાગશે। કયો લાગશે? આવક પૂરતી વસેક, બરાબર। લઈ આગળ વસેક યાદ રાખજો, ખરીદી કરો ત્યારે આવક પૂરતી વસેક લખી રાખો, એ તો લખી રાખજો મિત્રો, બરાબર। અને નેક્સ્ટ, જ્યારે વેચાણ કરીએ આપણે તો હંમેશા જાવક પૂરતી વસેક। કયો વસેક? જાવક પૂરતી વસેક, બરાબર। જ્યારે વેચાણ કરીશું ત્યારે જાવક પૂરતી વસેક જ લાગશે, એ તમારે આમનોદમાં લખવાનું થશે, બરાબર। તો આ રીતે મિત્રો, એ આપણે જો ખરીદી કરીએ તો આવક પૂરતી અને જો વેચાણ કરીએ તો જાવક પૂરતી। તો હવે સૌ પ્રથમ આપણે ઉદાહરણમાં પહેલો વ્યવહાર જોઈ લઈએ। વર્ષ 2019 જાન્યુઆરી 1 તારીખ જોઈએ। સુરતના સુરેશભાઈ પાસેથી ₹10,000 માલ ખરીદ્યો, આપણે રેલવેનુંના 2,000 અને મજૂરીના 500 સહિતની રકમ ચેકથી ચૂકવી। હવે સુરત એટલે ગુજરાતમાં આવેલું છે, એટલે આગળ CGST ને IGST લાગશે, બરાબર। એને આવક પૂરતી કેન્દ્રીય વસેક એટલે CGST અને રાજ્ય વસેક એટલે SGST, બરાબર, યાદ રાખજો કઈ રીતે। હવે સમજાવી દો ફરીથી, સોરી, હા થોડું, કેન્દ્રીય, હવે કેન્દ્રીય એટલે કઈ રીતે લાગે? કેન્દ્રીય વસેક એટલે એને કહેવાય CGST। શું કહેવાય? CGST, બરાબર। જ્યારે રાજ્યનો હોય એટલે SGST, કયો લાગે? SGST, બરાબર, રાજ્ય માટે SGST યાદ રાખવું, ઓકે। તો એ રીતે એને આપણે લખીશું। તો આમનો જ પહેલાં જોઈ લઈએ, તો કે 10,000 માલ છે ખરીદ્યો છે, રેલવેનુંના 2,000 ને મજૂરીના 500 પણ ચૂકવ્યા છે। તો માલ આવે છે એટલે ખરીદ ખાતે ઉધાર, રેલવેનું એ ખર્ચ છે એટલે પણ ઉધાર થશે, મજૂરી પણ ઉધાર થશે, ને એ બધાની રકમ જમા કરીશું। હવે એની સમજૂતી જોઈ લઈએ, તો અશ્વિનના ચોપડે, આમનો અશ્વિન પટેલના ચોપડે, તારીખ પહેલા ખાનામાં ખરીદ ખાતે ઉધાર 10,000, રેલવે નૂર ખાતે જમા, સોરી, ઉધાર 2,000, મજૂરી ખાતે ઉધાર 500, બરાબર, ટોટલ 10,000 + 2,000 + 500। હવે આના પર GST કઈ રીતે લાગે છે એ આપણે ગણતરી કરીએ મિત્રો। તો આ 10,000 + 2,000 + 500 એટલે ટોટલ આપણે અહીંયા આગળ આ કેટલા 2,500, બરાબર, અને 10,000 2,500 પ્લસ કરીએ એટલે આપણને મળે અહીંયા આગળ 12,500
पांच सौ बराबर। हवे 12,500 आपणे जे पण खरीदी करी छे टोटल एना पर शू लखवानुं छे CGST SGST। हवे तमे मित्रो याद राखू कि आ टोटल बराबर आ टोटल छे। हवे एनी पहेला 12,500 टोटल माल आटलानो मजूरी रेलवे नोर बने साथे गणीए तो आपणो जवाब आ आवकवृत्તિ કેન્દ્રીય વસેક છે કે શું એ ચેક કરી લઈએ આપણે। તો એના માટે મિત્રો આગળ હવે એની ગણતરી જોઈ લઈએ તો કે તમારો ટોટલ અહીંયા આગળ જે માલ તમે ખરીદ્યો છે 12,500 બરાબર એના પર બે જીએસટી CGST અને SGST લાગશે કારણ કે ગુજરાતમાંથી માલ ખરીદ્યો એના 6% એટલે 6/100 બરાબર આપણને મળે 750 બરાબર આને કહીશું આપણે આવકવૃત્તિ કેન્દ્રીય એટલે CGST બરાબર આ 750। ત્યાર પછી સેમ એવી ગણતરી આપણે 12,500 × 6/100 એટલે એ મળશે SGST કયો GST S એટલે સી એટલે કેન્દ્ર લેવલનો S એટલે સ્ટેટ લેવલનો એટલે રાજ્ય લેવલનો બરાબર। તો આ બંને વસેક આપણે લખીશું આમ નોંધમાં તો એની આમ નોંધ આ રીતે લખાય ખરીદ ખાતે ઉધાર 10,000 રેલવે નૂર ખાતે 2,000 મજૂરી ખાતે ઉધાર 500 આવક પૂરતી કેન્દ્રીય વસેક 750 આવક પૂરતી રાજ્ય વસેક 750 અને આ બધાનું ટોટલ એટલે અહીં આગળ જમા બાજુ પર તે બેંક ખાતે જમા 14,000 કારણ કે કેમ બેંક આપણે લખવાની આ રકમમાં અહીં આગળ ચેક છે શું છે ચેક એટલે આ બધી રકમ આપણે ચેકથી ચૂકવી એટલે પૈસા આપણા જવાના છે બેંકમાંથી એટલે આ બધી ટોટલ રકમ આપણે બેંક ખાતે જમા કરી દેવાની બાબત જે વસેક સાથે માલ ખરીદ્યો તેના આ ટોટલ છે બરાબર આનું 14,000 ઓકે। નેક્સ્ટ બીજો વ્યવહાર 4 તારીખ આણંદના અમૂલભાઈ પાસેથી 8,000 માલ ખરીદ્યો તો તમે અમૂલભાઈ જોડથી માલ ખરીદ્યો છે એટલે ખરીદી હંમેશા શું કરવાની ઉધાર। હવે આણંદના અમૂલભાઈ પાસેથી 8,000 માલ ખરીદ્યો છે તો ખરીદ ખાતે ઉધાર 8,000। હવે 8,000 પર આપણે બંને GST લગાવવાના છે 8,000 × 6/100 બરાબર તો આ રીતે 10 ગયા આ 10 ગયા આ 10 આ 10 ગયા 8 × 1 = 8 × 8 = 16 8 × 3 = 24 5 × 4 = 32 8 × 5 = 40 8 × 6 = 72 મિત્રો 8,000 × 6% અને છેદમાં 100 એટલે આ 2 0 ગયા 8 × 6 = 48 એટલે 480 રૂપિયા આપણે અહીં આગળ શું લખવાનું છે આ SGST અને CGST આપણે ગણીશું। તો બધામાં આ રીતે મિત્રો ગણવાનું જ્યારે ગુજરાતની અંદરમાં અંદરથી આપણે માલ ખરીદીએ ત્યારે આ રીતે આપણે એની આમનો લખીશું ખરીદ ખાતે ઉધાર 8,000 આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર 480 આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર 480 તે અમૂલભાઈ ખાતે જમા ટોટલ રકમ ઉધારની 8,000 + 480 + 480 બરાબર 8,960 તો આ રીતે આમનો જ લખાય। આગળની ડેટ જોઈએ તારીખ 7 જયપુર એટલે કે રાજસ્થાનના રાજેશભાઈ પાસેથી 15,000 માલ ચેકથી ખરીદ્યો। હવે મિત્રો આમાં જો રાજસ્થાન એટલે ગુજરાતની બહારનો રાજ્ય છે તો આપણે જયપુરથી માલ ખરીદ્યો છે એટલે IGST લાગશે શું લાગશે IGST જે ટોટલ રકમમાં આપેલો છે 12% લેખે તો એ પ્રમાણેની આમ નોંધ આપણે જોઈએ આપણી ખરીદ ખાતે ઉધાર 15,000 આવક પૂરતી સંકલિત વસેક એને કહેવાય IGST ને ગુજરાતીમાં સંકલિત વસેક આપણો આવશે 15,000 × 12% એટલે 15,000 × 12% 1,800 આપણે ઉધાર લખીશું એટલે એની આમ નોંધ ખરીદ ખાતે ઉધાર 15,000 આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર 1,800 તે બેંક ખાતે જમા 16,800 એટલે 1,800 કેમ ના આવ્યા મિત્રો તો કે 15,000 × 12/100 એટલે 12% છે
એટલે થઈ ગયું અહીંયા આગળ 150 ગુણ્યા 12 એટલે 1800 બરાબર. તો એ રીતે આ ગણતરી છે એટલે આનો જવાબ 1800 બરાબર. તો 1800 મળે છે. અને બાબત છે તે બેંક ખાતે જમા 16800 બાબત જે વસિક સાથે માલ ચેકથી ખરીદ્યો તેના. આગળ 9 તારીખ મુંબઈ મહારાષ્ટ્રના મનોજભાઈ પાસેથી 12000નો માલ ખરીદ્યો. હવે મહારાષ્ટ્રમાંથી આપણે માલ ખરીદ્યો એટલે અહીંયા આગળ પણ આપણે ખરીદી કરી છે તો એની આમ નો જોઈ લઈએ. ખરીદ ખાતે ઉધાર 12000, આવક પ્રતિ સંકલિત વસિક ખાતે 1440. તો 12000ના 12% બરાબર છે, 12000ના આપણે 12% કર્યા એટલે 1440. તે ટોટલ રકમ મનોજભાઈ ખાતે 12000 + 1440 તો ટોટલ 0, 4, 4, 3 અને 13,440 આપણે જમા બાજુ પર મનોજભાઈ ખાતે જમા કરવા, કારણ કે ઉધાર માલની ખરીદી કરી છે એટલા માટે, કારણ કે આપણે રકમ ચૂકવી નથી છે ને. કહેલું છે તારીખ 9માં મનોજભાઈ પાસેથી માલ ખરીદ્યો. કઈ રીતે છે અહીંયા આગળ? ના, ઉપરના ઉદાહરણમાં આપણે શું હતું કે ચેક હતો, આમાં કોઈ રોકડ કે ચેકની લેવડદેવડ છે નહીં એટલે આને ઉધાર વ્યવહાર કહીશું. આગળ તારીખ 10 આણંદના અમૂલભાઈને 2000નો માલ પરત કરે. હવે અમૂલભાઈને માલ આપણે શું કર્યો છે? પરત. એટલે આપણે પરત કરેલો માલ એટલે કે અમૂલભાઈ પાછો માલ લે છે એટલે લેનાર ખાતે ઉધાર કરવાના. તો અમૂલભાઈ ખાતે ઉધાર 2240 પહેલાં નહીં લખવાના, સ્ટાર્ટિંગમાં આ રકમ લખવાની નહીં મિત્રો. જમાનું જોઈ લેવાનું. તો ખરીદ, તે ખરીદ માલ પરત ખાતે કેટલા જમા છે? 2000નો માલ છે ગુણ્યા એના પર 6%. કેટલા ટકા? 6%. એટલે આપણને મળે છે અહીં 6%, એટલે 100 લખીએ નીચે તો ચાલે, આના લખીએ તો 20 ઉડી ગયા, 20, 6, 120 બરાબર. એટલે 120 આવ્યા. તો 120 આપણે CGST ને SGST લગાવવો પડે. તો આવક પૂરતી જ લાગે આમાં બરાબર, ખરીદી હતી એટલે આવક પૂરતી કેન્દ્રીય વસિક જમા કરી દેવાનું. ખરીદ માલ પરત હંમેશા જમા થાય, ખરીદી ઉધાર થાય, ખરીદ માલ પરત જમા થાય. તો એને આ રીતે લખાય, તે ખરીદ માલ પરત ખાતે જમા 2000, તે આવક પૂરતી કેન્દ્રીય વસિક ખાતે જમા 120, તે રાજ્ય આવક પૂરતી રાજ્ય વસિક ખાતે જમા 120. ટોટલ આ જમાની રકમનું ટોટલ 2000 + 120 + 120 બરાબર 2240 ઉધાર બાજુ પર આપણે એની નોંધ લખી દેવાની. એટલે આમ નોંધ આ પ્રમાણે થાય નહીં બાબત, જે ખરીદ માલ પરત કર્યો તેના. આગળ 12 તારીખ મુંબઈ મહારાષ્ટ્રના મનોજભાઈને 3000નો માલ પરત કર્યો. હવે અહીં આગળ મનોજભાઈને માલ પરત કર્યો છે એટલે સેમ પેલા ઉપર જેવી આમ નોંધ, પણ આમાં કેન્દ્રીય વસિક અલગ અલગ GST લાગે બરાબર, સંકલિત લાગશે. મનોજભાઈ ખાતે ઉધાર કશું લખવાની રકમમાં ઉધાર બાજુ પર, પહેલાં આની ગણતરી કરી દેવાની. તે ખરીદ માલ પરત ખાતે જમા 3000 ના 12% એટલે 360, એટલે ટોટલ 3360 એ ઉધાર બાજુ પર લખી દેવાના. મનોજભાઈ ખાતે ઉધાર 3360, તે ખરીદ માલ પરત ખાતે જમા 3000, તે આવક પૂરતી સંકલિત વસિક ખાતે જમા 3360 બરાબર. એ ટોટલ 3360 કઈ રીતે આ એ સમજૂતી આ પ્રમાણે છે. નેક્સ્ટ 15 તારીખ કેશોદના કેવલભાઈને 15000નો માલ ચેકથી વેચ્યો. તમે માલ ચેકથી વેચ્યો છે એટલે ચેક હોય એટલે ચેકથી વેચ્યો એટલે બેંકમાં જ પૈસા વધવાના છે એટલે બેંક ખાતે શું થશે? ઉધાર. હવે એને કઈ રીતે લખાય? તો વેચાણ છે એટલે આપણે જાવક પૂરતી શબ્દ વાપરીશું. કયો શબ્દ વાપરીશું? જાવક પૂરતી. તો બેંક ખાતે ઉધાર રકમમાં કશું પહેલાં નહીં લખવાનું, પહેલાં ગણતરી કરી દેવાની. તે વેચાણ ખાતે જમા 15000, 15000ના 2 GST 6% લેખે. તો 15000 × 6/100 = 900 મળે. પછી એ રીતે કેન્દ્રીય વસિક અને રાજ્ય બંને રીતે ગણવાના. 15000 × 6/100 એટલે 20 ઉડી ગયા, એટલે 150 × 6 એટલે કેટલા મળે? 900 મળે. કેટલા મળે? 900. એટલે એ રીતે અહીંયા આગળ સમજૂતી છે. તો બેંક ખાતે ઉધાર 16800, તે વેચાણ ખાતે જમા 15000, તે જાવક પૂરતી કેન્દ્રીય વસિક ખાતે જમા 900, તે જાવક પૂરતી રાજ્ય વસિક ખાતે જમા 900 બાબત જે વસિક સાથે માલ વેચ્યો તેના. આગળ 17 તારીખ
વલસાડના વિનોદભાઈને 20,000નો માલ વેચ્યો, તેમના વતી આપણે રેલવે ડૂનના 1,000 અને મજૂરીના 1,000 રોકડા ચૂકવ્યા. હવે આ બંને રકમ પણ આપણે જોડે જોડે ચૂકવવાની છે, બરાબર. વલસાડ ગુજરાતમાં આવેલું છે એટલે એ રીતે આપણે ગણતરી કરીએ. તો વિનોદભાઈ ખાતે ઉધાર કશું લખવાનું નહીં, પહેલાં જમા બાજુ પર 20,000 અને તે રોકડ ખાતે કેટલા? 2,000. હવે 2,000 કયા? તો કે 1,000 રેલવેનું અને મજૂરીના કેટલા? 1,000 રોકડા. બરાબર, ટોટલ 2,000 રૂપિયા આપણે રોકડા ચૂકવ્યા છે, એટલે રેલવેનું અને મજૂરીના રોકડા ટોટલ 2,000 આપણે ચૂકવેલા છે. એ આગળ આમનોદમાં જમા બાજુ પર 2,000 લખેલા છે ટોટલ રકમ, એટલે 20,000 અને 2,000 એટલે 22,000 થયા. તો 22,000 બરાબર 22,000 ગુણ્યા 6/100 એ 0,0 ઉડી ગયા, એટલે 220 ગુણ્યા 6 એટલે અહીંયા આગળ 2,200 ગુણ્યા આપણે અહીંયા આગળ સોરી 220 ગુણ્યા 6 કરીએ તો 0, 6, 2, 12, 12, 2, 1 6, 2, 12, 12, 1, 13 એટલે કેટલા મળ્યા? 1,320. જે 1,320 આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ, બરાબર. તો બંને 6-6% લઈ કે CGST SGST ગણવાનો. વિનોદભાઈ ખાતે ઉધાર જમાનું ટોટલ કરી દેવાનું ઉધાર બાજુ પર 24,640. તે વેચાણ ખાતે જમા 20,000, તે રોકડ ખાતે જમા 2,000, તે જાવક પૂર્તિ કેન્દ્રીય વસ્તિક ખાતે જમા 1,320, તે જાવક પૂર્તિ રાજ્ય વસ્તિક ખાતે જમા 1,320. બાબત જે વસિક સાથે માલ વેચ્યો તેના, બરાબર, એની સમજૂતી છે. નેક્સ્ટ 20 તારીખ દિલ્હીના દિનેશભાઈને 12,000નો માલ ચેકથી વેચ્યો. 20 તારીખમાં બેંક ખાતે ઉધાર 13,440, તે વેચાણ ખાતે જમા 12,000, બરાબર. પહેલાં જમાની ગણતરી કરી દેવાની, જમાની વિગતો લખી દેવાની, રકમ બરાબર જમાની રકમ લખી પછી ઉધાર બાજુ પર એનું ટોટલ લખવાનું છે. તો 12,000ના 12% એટલે 1,440 એટલે ટોટલ 12,000 એટલે કે 13,440 આપણે ઉધાર બાજુ પર લખેલા છે. બેંક ખાતે ઉધાર 13,440, તે વેચાણ ખાતે જમા 12,000, તે જાવક પૂરતી સંકલિત વસિક ખાતે જમા 1,440. બાબત જે વસિક સાથે માલ વેચ્યો તેના. આગળની તારીખ બાવીસ તારીખ ભોપાલ મધ્યપ્રદેશના ભાવેશભાઈને 18,000નો માલ વેચ્યો. હવે ભાવેશભાઈને તમે માલ વેચ્યો છે એટલે વેચાણ જમા જ થવાનું છે. તારીખ 22 ભાવેશભાઈ ખાતે પેલું ચેકથી પૈસા મળ્યા હતા, આ પૈસા મળ્યા નથી, બરાબર. અહીંયા આગળ યાદ રાખવાનું એટલે બાકી છે પૈસા આપણે લેવાના. તો દેવાદાર એટલે ભાવેશભાઈ, તો ભાવેશભાઈનું ખાતું શું થાય? ઉધાર. એટલે ભાવેશભાઈ ખાતે ઉધાર 20,160 ટોટલ પહેલાં જમાનું ગણતરી કરી પછી લખવું આ. તે વેચાણ ખાતે જમા 18,000, 18,000ના 12% એટલે આપણને મળે છે 2,160 એટલે ટોટલ 20,160 આપણે ઉધાર બાજુ પર લખ્યા. બાબત જે વસિક વસૂલ કરી રાજ્ય બહાર માલ વેચ્યો તેના, બરાબર. આગળની તારીખ તારીખ 25 વલસાડના વિનોદભાઈએ 2,500 એટલે કે 2,500ની મૂળ કિંમતનો માલ પરત કર્યો. અહીં મૂળ કિંમત એટલે વસિક સિવાયની માલની કિંમત ગણવી, એટલે વસિક સિવાયની માલની કિંમત છે એ ગણવાની છે. તો 2,500નો માલ છે એટલે વેચાણ માલ પરત ખાતે ઉધાર 2,500, જાવક પૂરતી વસિક કેન્દ્રીય અને બંને 2,500×6/100 એટલે આપણને 150 મળે. તો બંને ગણતરી 150 150, ટોટલ 2,800. વેચાણ એની આમનો જોઈએ, વેચાણ માલ પરત ખાતે ઉધાર 2,500, જાવક પૂરતી કેન્દ્રીય વસિક ખાતે ઉધાર 150, જાવક પૂરતી રાજ્ય વસિક ખાતે ઉધાર 150, તે વિનોદભાઈ ખાતે જમા 2,800. કારણ કે વેચેલો માલ પાછો આવે છે એટલે લેનદાર કોણ છે? વિનોદભાઈ. એટલે આપનાર કોણ માલ? પાછો આપનાર વિનોદભાઈ, એટલે એ જમા થાય, બરાબર. નેક્સ્ટ તારીખ 31 ભોપાલ મધ્યપ્રદેશના ભાવેશભાઈએ 3,000નો માલ પરત કર્યો.
तो 3000 नो माल अहीं आगर परत कर्यो छे, एटले एनी आमनो ज वेचाण माल परत खाते उधार 3000, जावक पूर्ति संकलित वसेक छे एटले 12%, 3000ना 12% एटले 360 मळे छे, 360 उधार करीशुं એટલે વેચાણ માલ પરત ખાતે ઉધાર 3000, ચાક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર 360, તે ભાવેશભાઈ ખાતે જમા 3360. બાબત જે વસેક સાથે માલ મળ્યો એટલે કે પરત મળ્યો તેના. તો મિત્રો આ આપણે એક્ઝામ્પલ જોયું, વસેકનો એક એક્ઝામ્પલ જેમાં સીજીએસટી એસજીએસટી એટલે રાજ્ય લેવલે અને કેન્દ્ર લેવલે, બરાબર. કેન્દ્ર માટે સીજીએસટી, રાજ્ય માટે એસજીએસટી અને સંકલિત માટે આઈજીએસટી આપણે લાગુ પડે છે, એ પ્રમાણેનો એક્ઝામ્પલ આપણે આ જોયો. થેન્ક યુ વેરી મચ.